મોરબીના એસપી રોડ પર કાર્યરત રિયલ ક્રિકેટ એકેડેમી ખાતે હાલના ભારતીય ખેલાડી અને આઈપીએલ ટૂર્નામેન્ટમાં દિલ્હી કેપિટલ્સમાં રમતા ચેતન સાકરીયા તેમજ ભારતીય અંડર ઓગણીસ ટીમના ખેલાડી તેમજ હાલના રણજી ટ્રોફી પ્લેયર હાર્વિક દેસાઈ બંને ખેલાડીઓ મોરબી ખાતે પધાર્યા છે ત્યારે બંને સ્ટાર ખેલાડીઓએ રિયલ ક્રિકેટ એકેડેમી ખાતે પ્રેક્ટિસ દરમિયાન થયેલા સુખદ અનુભવો વર્ણવ્યા હતા બંને ક્રિકેટરોએ સંસ્થાના વખાણ કર્યા અને ખૂબ સારી સુવિધિ રિયલ ક્રિકેટ એકેડેમીમાં હોવાનું જણાવ્યું હતું આવો જાણીએ બંને આપી અમે મોરબીમાં રિયલ એકેડેમીમાં પ્રેક્ટિસ કરવા માટે આવ્યા છીએ અને અમે લગભગ એક અઠવાડિયાથી પ્રેક્ટિસ કરી રહ્યા છેલ્લા મેં મેં જોયું શરૂઆતમાં જ ખેલાડીઓને બેઝિક ઉપર જે વર્ક કરવામાં આવે છે તે બહુ સારું એવું વર્ક કરે છે બધા કોચિસ અને જે મેઇન વસ્તુ હોય છે કે કોઈ પણ પ્લેયર બનવામાં કે બેઝિક તો એના ઉપર ખાસું વર્ક કરે છે તો મને એ જોઈને વધારે સારું લાગ્યું કે બધા પ્લેયર અલગ અલગ રીતે પોતપોતાના સ્ટ્રેન્થ ઉપર વર્ક પણ કરે એ લોકોને હું એ જ કહેવા માગીશ કે પોતાનું જે દેશીપણું હોય અંદર આપણું ગુજરાતી જે કહેવાય એ જાળવી રાખે અને એમાં જ એની ફાસ્ટ બોલિંગ પર કરતા રહે કેમ કે ફાસ્ટ બોલર હોવું એટલે કે જીગરવાળી વસ્તુ છે તો એમાં આપણું ગુજરાતી જીગર બહુ જ વધારે કામ આવે છે તો હું એ લોકોને એ જ સલાહ દઈશ કે પોતાનું ગુજરાતીપણું જે જાળવી રાખે હું એક વિકેટ કિપર બેટ્સમેન છું તો અહીંના અહીંના જ બધા જ પ્લેયરો અમે છું સવારે લોકો પ્રેક્ટિસ કરતા હોય ત્યારે એમનું બેઝિક બહુ સારું હોય છે એ લોકો પોતાના બેઝિક ડ્રિલ્સ પર બહુ વર્ક કરતા હોય છે તો એ સૌથી બેસ્ટ વસ્તુ છે કે તમે જ્યારથી ગ્રોથ આવો તો એ તમારા બેઝિક તમારા સ્ટ્રોંગ હોય એટલું તમને આગળ લાઈફમાં એ જ બેનિફિટ આપે મોરબીના ખેલાડીઓ ખૂબ જ ઉત્સાહી છે તો આજે એમનો એફર્ટ જાળવી રાખે આજ એમનું પેશન જાળવી રાખે ગેમ પાછળ એવરી ડે એન્ડ નાઇટ પોતે ગેમ વિશે ઇમ્પ્રૂવ કર્યા કરે તો એ સૌથી બેસ્ટ રહેશે એમના માટે બી એમના કરિયાગ્રાફ માટે બી એમ એમણે ખૂબ જ એફર્ટ કર્યા છે એમને એમણે એમને ઇન્વાઇટ કર્યા નહીં અહીંયા ખૂબ જ સારી ફેસિલિટી આપી સૌરા સૌરાષ્ટ્રમાં સૌથી બેસ્ટ ફેસિલિટીઝ હશે એસોસિએશનથી બાદ તો અમે બહુ ખૂબ ખૂબ આભાર માનશું અને